પીએમ મોદીના આગમન પૂર્વે કોંગ્રેસ નેતાઓની નજર કેદ. વડોદરા શહેર ભાજપ દ્વારા આજે નવલખી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નારી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણીઓ નિવાસ સ્થાન ઉપર મોડી રાત સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સમયે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી રોડ રસ્તાની સમસ્યાને લઈને મેયરના વોર્ડમાં જવા નીકળ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે પોલીસ ભાજપના ઇશારે કામ કરતી હોવાના આક્ષેપો કર્યા છે અને કહ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ દારૂના અઢા બંધ કરાવતી નથી, અમારી સામે તાકાત બતાવે છે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરમાં ખાડો દર્શના યાત્રા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વડોદરાના મુખ્ય માર્ગ સહિત આંતરિક માર્ગો ઉપર પડેલા ખાડાઓના પગલે શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ધરના પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસ તંત્ર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને મંજૂરી આપવામાં આવી નહોતી.